विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित प्रकरण 13 સમમિતિ। આપણે જ્યારે એટલે કે ચારે તરફથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમમિત છે એમ કહેવાય। ચારે બાજુથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ સમમિત હોય એમ કહી શકીએ। अध्याय 13.1 दाखला नंबर 1 कि तमारा घर अथवा शाला माथी कोई पण चार सममित वस्तुओं की यादी बनाओ। એટલે सममित એટલે समान बाजू હોય એવી। तो આપણે લઈ શકીએ થાળી એટલે કે प्लेट। प्लेट ने આપણે વચ્ચે થી બે ભાગ કરી દઈએ તો એ અરીસા માં આપણને સમાન દેખાશે। એ રીતે વાટકી, पंखो, बारणु, साणसी अने घरे देखाती वस्तुओ आछे। घरमां देखाती वस्तुओ अने स्कूलमां देखाती वस्तुओ छे। पड़ी चोपड़ी एटले के नोटबुक लई शकीए आपणे। પછી આપણું પુસ્તક, ક્લાસરૂમનું બ્લેકબોર્ડ વગેરે વસ્તુઓ સંમિત વસ્તુઓની યાદીમાં આવે છે। દાખલા નંબર 2 કે બાજુની આકૃતિમાં રેખા L1 અને L2માંથી કઈ રેખા અરીસાની રેખા છે જે આપણને આકૃતિ આપેલી છે આ તેમાં સ્લાઇડ 1 એટલે ભાગ 1 અને આ ભાગ 2 તો આની અંદર કઈ રેખા અરીસાની રેખા છે તો આમાંથી આપણે કયો ભાગ અરીસામાં સમાન રીતે જોઈ શકીએ તો કે બીજો ભાગ એટલે કે L2 જે આપણી રેખા દર્શાવેલી છે એ અરીસાની રેખા છે। ત્યારે L1 એ બંનેના સમાન ભાગ કરે છે એટલે કે L1 રેખા સમમિતિની રેખા છે। દાખલા નંબર 3 કે નીચે આપેલા આકારો ઓળખો। આકારો સમમિત છે કે નહીં તે ચકાસો અને જો સમમિત હોય તો સમમિતિની રેખા દોરો। તો ફર્સ્ટ આકાર આપણને આપ્યો છે એક લોક એટલે કે તાળ। તો આ આકાર ને આપણે અરીસા ની અંદર જોઈશું તો આકાર સંમિત છે એમ કહી શકીશું। તો આકાર સંમિત છે તો આની સંમિતિ ની રેખા આપણે પેટ માં સીધી એના બે ભાગ થાય એ રીતે દોરીશું। એ રીતે આકાર છે બી એક આપણને ડોલ આપેલી છે આ આકાર પણ સંમિત છે। એની સંમિતિની રેખા આપણે મિડલમાં દોરી શકીએ। આકાર સી તો આકાર સંમિત છે નહીં કારણ કે આને આપણે બે સરખા ભાગ કરી શકતા નથી આડી અથવા ઊભી સ્ટ્રેટ લાઈનથી તો આકાર સંમિત નથી। એ રીતે આ આકાર છે તો આકારની અંદર આપણે સંમિતિની રેખા દોરીએ તો આકાર સંમિત છે। એ રીતે લાસ્ટમાં તો સંમિતિની રેખા સરખા ભાગ કરે છે તો આ આકાર પણ સંમિત છે।
दाखला नंबर 5 के बाजू ने आकृति में रेखा ए सममिति ने रेखा छे। आकृति सममित बने ते रीते पूरी करो એટલે सममिति ने रेखा l વચ્ચે ની રેખા l છે। આકૃતિ સંમિત બને તે રીતે આપણે દોરવાની છે। તો આકૃતિને સંમિત બનાવવા માટે કે અરીસામાં જોઈએ તો આનું પ્રતિબિંબ હંમેશા નીચે જશે, તો આ રીતે હશે અને આ એને સ્ટ્રેટ લાઈન આપણે જોડી દઈએ તો આકૃતિ સંમિત બને છે। એલને સંમિતિની રેખા સાથે જોડતા આકૃતિ સંમિત બને છે। દાખલા નંબર 6 કે બાજુની આકૃતિમાં એલ સંમિતિની રેખા છે તો ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી સંમિત બને। આપણને આકૃતિ આપી ગઈ છે જેમાં એલ સંમિત રેખા છે। આ એક ત્રિકોણની આકૃતિ છે અને આપણે આ આકૃતિ સંમિત બને એ રીતે જોડવાની છે। તો આ એક ત્રિકોણની રેખા છે, આપણે એનાથી સમાન બાજુએ એક ત્રિકોણ દોરીએ કે જેથી આકૃતિ સંમિત બને। આને અરીસામાં જોતા આ રીતે આપણને દેખાશે તો આકૃતિ સંમિત બને છે। એલ એ સંમિતિની રેખા છે।